હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીએ 21 એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો એક પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. લાસ્ટ લેક્ચરમાંથી એક ક્વેશ્ચન છે તમારા માટે. ક્વેશ્ચન એવો છે કે હાલમાં જ કઈ કંપનીએ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન ધવન 2 એનું સફળ પરીક્ષણ કર્યું છે. ઓપ્શન તમને આપેલા છે, ક્લિયર? તો ફટાફટ તમારો આન્સર છે તમારે આપવાનો છે કોમેન્ટ બોક્સ ની અંદર. ઓપ્શન તમને આપેલા. શરૂ કરીએ આજનો 21 એપ્રિલના કરંટ અફેર નો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી અનુપ્રતિ કોચિંગ યોજના છે એના અંતર્ગત લાભાર્થીઓની જે સંખ્યા છે 15,000 હતી પહેલા એ વધારીને 30,000 કરી છે. તો કયા રાજ્યની આ યોજના છે કે જેણે લાભાર્થીની સંખ્યા 15,000 થી વધારી ઓકે અને કેટલી કરી છે? 30,000 કરી છે. આ રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાન રાજ્યની આ યોજના છે. ઓપ્શન બી આપણો આન્સર હશે. તો પ્રશ્ન પરીક્ષામાં ડાયરેક્ટલી આવે કે મુખ્યમંત્રી અનુપ્રતિ કોચિંગ યોજના કયા રાજ્યની યોજના છે, તો એ રાજસ્થાન રાજ્યની યોજના છે. આમાં જે વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવે છે એ ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે મેળવેલા ગુણ છે એના આધારે કરવામાં આવે છે, બરાબર? આનો આ યોજનાનો લાભ છે કેવા લોકો લઈ શકે? એસસી એસટી ઓબીસી અને બીપી એલ કેટેગરીના જે લોકો છે ઓકે, તો એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે અને નિઃશુલ્ક કોચિંગ મેળવી શકે છે. કઈ બાબતનું નિઃશુલ્ક કોચિંગ? તો કે સ્પર્ધાત્મક પરીક્ષાનું. સ્પર્ધાત્મક પરીક્ષાનું મફત કોચિંગ આપવા માટેની યોજના છે. અને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની મફત કોચિંગ નથી આપવામાં આવતી, આ ઉપરાંત રહેવા અને જમવા માટે 40,000 સુધીની સહાય પણ પૂરી પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત. તો રાજસ્થાનની યોજના છે એટલે મુખ્યમંત્રી યાદ રાખશું અશોક ગેહલોત છે અને રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. બાકી રાજસ્થાન વિશે થોડાક તમને અગત્યના પોઈન્ટનું રિવિઝન કરાવી દઉં. જેમ કે સરકારી હોસ્પિટલમાં મફત સારવાર માટે છે રાઇટ ટુ હેલ્થ પહેલ શરૂ કરી છે રાજસ્થાનમાં. વકીલો માટે અલગથી કાયદો બનાવ્યો છે. વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એ રાજસ્થાનમાં બનશે, જયપુરમાં, અને અનિલ અગ્રવાલ ક્રિકેટ સ્ટેડિયમ આને નામ આપેલું. બાકી રાજસ્થાનનું જેસલમેર સાયક્લોન 1 નામનો યુદ્ધ અભ્યાસ થયેલો ભારત ઇજિપ્ત વચ્ચે. આટલા અગત્યના પોઈન્ટ આપણે રાજસ્થાનમાંથી યાદ રાખશું. એશિયન મેન્સ હોકી ચેમ્પિયનશિપ 2023 નું આયોજન ભારતના કયા શહેરમાં થશે? જો આયોજન એક તો ભારતમાં થવાનું તો ખબર પડી ગઈ, એશિયન મેન્સ હોકી ચેમ્પિયનશિપ એશિયાઈ દેશોની ઓકે, તો એ મેન્સ હોકી ચેમ્પિયનશિપ આપણા ભારતમાં થશે અને ક્યાં થશે? તો કે ચેન્નાઈમાં. ઓકે, ચેન્નાઈ ક્યાં છે? તમિલનાડુમાં. ચેન્નાઈમાં જીઆઈ ટેગનું ઓફિસ પણ આવેલી છે. જે જીઆઈ ટેગ અત્યારે ઘણા બધા ચર્ચામાં આવ્યા હતા, તો જીઆઈ ટેગની ઓફિસ છે બરાબર એ ક્યાં આવેલી છે? તો કે તમિલનાડુના ચેન્નાઈમાં. અને સૌથી પહેલું પ્રોડક્ટ જેને જે ટેગ મળ્યો એ કયું છે? દાર્જિલિંગની ચા. તો આ એશિયન મેન્સ હોકી ચેમ્પિયનશિપની વાત થાય છે આપણે, એ તમિલનાડુના ચેન્નાઈમાં થાય છે. કોણ આનું આયોજન કરશે? આનું આયોજન કરશે એશિયન હોકી ફેડરેશન. એશિયન હોકી ફેડરેશન છે આ એશિયન મેન્સ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરશે. અને એશિયન હોકી ફેડરેશન છે એનું મુખ્ય મથક મલેશિયાના કોલાલંપુરમાં આવેલું છે, એ પણ એક અગત્યનો પોઈન્ટ છે. બાકી 2023ના સ્ક્વાશ વર્લ્ડ કપનું આયોજન છે એ પણ તમિલનાડુના ચેન્નાઈમાં થવાનું છે. સ્ટ્રીટ ક્રિકેટ વર્લ્ડ કપ છે એનું આયોજન પણ તમિલનાડુમાં ચેન્નાઈ ખાતે થશે. અને બાકી તમને નોર્મલ જે હોકી વર્લ્ડ કપ છે હવે પછી ક્યારે થશે? 2026માં થશે. આ બે સ્થળો એ થશે, એક તો બેલ્જિયમ અને નેધરલેન્ડ, બે જગ્યાએ એનું આયોજન કરવામાં આવશે. હાલમાં જ થયેલી જાહેરાત પ્રમાણે ટ્વિટર કંપનીનો વિલય કઈ કંપનીમાં થઈ ગયું છે? એટલે કે ટ્વિટર કંપનીને આની સાથે મર્જ કરી દેવાય છે. એટલે કે ટ્વિટર છે બરાબર એ હવે પૂરેપૂરું કોણે ખરીદી લીધું છે? તો કે એને આની સાથે એક્સ કોર્પ નામની કંપની સાથે મર્જ કરી દેવાયું છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. કેમ કે ઘણી બધી બેંકો બેંક ઓફ બરોડાની અંદર સમાઈ ગઈ, સેમ એવી રીતે ટ્વિટર છે એ આની અંદર સમાઈ ગયું એક્સ કોર્પ. એટલે હવે ઓફિશિયલ રીતે ટ્વિટર નામની કંપનીનું કોઈ અસ્તિત્વ નથી કાગળ ઉપર. તમને સોશિયલ મીડિયામાં હજી ટ્વિટર જોવા મળશે, પણ કાગળ ઉપર કોઈ ટ્વિટર નામની કંપની હવે નથી રહી, કેમ કે એનું મર્જર થઈ ગયું છે એક્સ કોર્પ સાથે. ક્લિયર? ધ્યાન રાખજો. તો આ પ્રસિદ્ધ સોશિયલ મીડિયા કંપની છે ઇલોન મસ્કે ખરીદી હતી અને હવે એનું મર્જર કરી દીધું એક્સ કોર્પ સાથે. હાલમાં સીઓ ઇલોન મસ્ક છે ટ્વિટરના. ઓકે, ટ્વિટરની સ્થાપના 21 માર્ચ 2006 ના રોજ થઈ હતી. ટ્વિટરના સ્થાપક સભ્યોની વાત કરું તો જેક ડોર્સી છે, બિન સ્ટોન છે, ઇવાન વિલિયમ છે અને નોગ્લાસ છે.
મેઇનલી ટ્વિટરના સ્થાપક સભ્યોમાં જેક ડોર્સીનું નામ આવે સામે પરીક્ષાની અંદર. બાકી 21 માર્ચ 2006 રોજે ટ્વિટરની શરૂઆત થયેલી. મુખ્ય મથક અમેરિકાના કેલિફોર્નિયાની અંદર આવેલું છે. આ બધા એના વિશે અગત્યના પોઈન્ટ છે. હાલમાં જ કયા સંગઠને ધ લેંગ્વેજ ફ્રેન્ડશીપ બ્રિજ નામથી એક વિશેષ પરિયોજના શરૂ કરી છે? તો ધ લેંગ્વેજ ફ્રેન્ડશીપ બ્રિજ નામથી એક વિશેષ પરિયોજના શરૂ કરી છે ધ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન છે એમણે આ શરૂ કર્યું છે. એક પરિયોજના છે એમની, તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી છે. તો શું છે આ? 10 દુર્લભ ભાષાઓ છે જે ભારતના નજીકના પાડોશી દેશોમાં બોલવામાં આવે છે. તે ભાષા શીખવા માટે 5-10 મહિનાની ટ્રેનિંગ આપશે. પહેલ અંતર્ગત 10 ભાષાઓ એવી પસંદ કરી છે કે જે ભારતના પાડોશી દેશોમાં બોલાય છે, જેમ કે થાઈલેન્ડમાં બોલાતી થાઈ ભાષા, મ્યાનમારની ભાષા, ભાવા, એવી ઘણી બધી ભારતના પાડોશી દેશોની ભાષાઓ છે એ શીખવાડવામાં આવશે આના અંતર્ગત. મેઇનલી કેવું હોય છે, બધાને ઇન્ટરેસ્ટ હોય બધી ફોરેન લેંગ્વેજ શીખવામાં. જેમ કે ઘણા ચાઇનીઝ લેંગ્વેજ શીખવા જશે, મેન્ડેરિયન લેંગ્વેજ, ઘણાને સ્પેનિશ શીખવું હશે, ઘણાને જર્મન લેંગ્વેજ શીખવી હશે, બરાબર. આવી બધી જે શું કહેવાય, યુરોપિયન કન્ટ્રીની જે ડેવલપ કન્ટ્રી છે એની લેંગ્વેજ શીખવામાં રસ હોય. પણ આ હવે અમુક ભાષાઓ છે કે જે દુર્લભ થતી જાય છે, જે ભારતના પાડોશી દેશો છે જેમ કે થાઈલેન્ડની અંદર બોલાય છે. આવી બધી 10 ભાષાઓ સિલેક્ટ કરી છે, બરાબર. તો એ 10 ભાષાઓ વિશે ટ્રેનિંગ આપશે 5-10 મહિનાની આ ફાઇલ અંતર્ગત. બાકી પ્રશ્ન પરીક્ષા પૂછે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન આ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. કલ્ચરલ શબ્દ જોઈને આપણને સાંસ્કૃતિક મંત્રાલય એવું લખવાનું મન થાય, પણ નહીં લખવાનું, કેમ કે આ વિદેશ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. કોના અંતર્ગત કાર્ય કરે છે? તો કે વિદેશ મંત્રાલય અંતર્ગત. અને પાછા આપે પેલું સાંસ્કૃતિક મંત્રાલય ઉપરમાં પેલું જ રાખે ઓપ્શન એમાં, એટલે સીધું લખી નાખે બીજા વાંચ્યા વગર. પણ ધ્યાન રાખવાનું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન છે, વિદેશ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. અને 1950માં સ્થાપના થઈ હતી. કોણે સ્થાપના કરી? ભારતના સૌ પ્રથમ શિક્ષા મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ એમણે આની સ્થાપના કરી હતી 1950માં. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. બાકી એક બીજો ઓપ્શનમાં એક ઓપ્શન એમાં આપ્યું હતું એની પણ વાત કરી દઉં. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર હમણાં જ ચર્ચામાં રહ્યું હતું. 36મી વર્ષગાંઠ હતી એમની. વૈદિક હેરિટેજ પોર્ટલ એમણે શરૂ કર્યું હતું, અમિત શાહ એમનું ઉદઘાટન કર્યું હતું. અને આ કયા મંત્રાલય અંતર્ગત કરે છે? આ સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે, બરાબર. હાલમાં જ કયા દેશ દ્વારા કારમાંથી લોન્ચ કરી શકાય તેવા ડ્રોનનું ઉદઘાટન કરવામાં આવ્યું? કાર હોય કાર, બરાબર, આવી કારમાંથી છે ડ્રોન લોન્ચ કરી શકાય, બરાબર. એ ટાઈપનું એક સાધન વિકસિત કર્યું છે, એક ડ્રોન જ વિકસિત કરી નાખ્યું છે ઈરાને. આન્સર આવશે ઈરાન. આ ટાઈપનું કારમાંથી લોન્ચ થાય એવું ડ્રોન છે. સામેવાળાને મારવાની પણ ક્ષમતા ધરાવે છે આ ડ્રોન, બરાબર. એટેક કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તો આત્મઘાતી ડ્રોન છે તે ઈરાને વિકસિત કર્યું છે. નામ પણ છે એનું મિરાજ 532. બાકી ઈરાનની રાજધાની યાદ રાખશું તેહરાન છે અને તેનું ચલણ રિયાલ છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. હાલમાં જ બેલફાસ્ટ ગુડ ફ્રાઈડે સમજૂતી કરાર તેની 25મી વર્ષગાંઠની ઉજવણી થઈ. આ શેની સાથે સંબંધિત છે? આ નોર્ધન આયર્લેન્ડ સાથે સંબંધિત છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. બેલફાસ્ટ અથવા તો ગુડ ફ્રાઈડે સમજૂતી કરાર અથવા ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ, બેલફાસ્ટ એગ્રીમેન્ટ કહેવાય અથવા તો ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ કહેવાય, આ નોર્ધન આયર્લેન્ડ સાથે સંબંધિત છે. જો બે કન્ટ્રીના નામ એમાં થોડું કન્ફ્યુઝન થાય, એક તો આયર્લેન્ડ છે અને બીજું નોર્ધન આયર્લેન્ડ છે. નોર્ધન આયર્લેન્ડ છે એ યુકેનો એક પાર્ટ છે અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ છે, બરાબર, એ યુરોપનો એક પાર્ટ છે, બરાબર. બંનેની રાજધાની પણ અલગ છે, જેમ કે નોર્ધન આયર્લેન્ડ છે, બરાબર, એની રાજધાની બેલફાસ્ટ છે, બરાબર, અને આની ડબલિન છે રિપબ્લિક ઓફ આયર્લેન્ડ. ક્લિયર? ખાસ યાદ રાખવાનું, બેની રાજધાની પણ અલગ છે. તો આ સમજૂતી કરારની 25મી વર્ષગાંઠ હતી આ બંને દેશો વચ્ચે થયેલા. અને આ એગ્રીમેન્ટ છે 10 એપ્રિલ 1998 ના રોજ સાઇન થયા હતા. તો એ પણ એક અગત્યનો પોઈન્ટ છે. અને હાલમાં આને 25 વર્ષ પૂરા થયા છે. બાકી મેં તમને કીધું ઉત્તરી આયર્લેન્ડ બ્રિટનનો ભાગ છે અને પેલું યુરોપનો એક ભાગ છે રિપબ્લિક ઓફ આયર્લેન્ડ, બરાબર. તો બંનેમાં કન્ફ્યુઝન દૂર કરજો. અને ઉત્તરી આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટ છે અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડનું ડબલિન છે. હાલમાં જ કયા રાજ્ય ખાતેથી પીરા પુલફેર ટનલ અથવા તો પીરા
ફેર સુરંગ આનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ જમ્મુ કાશ્મીર ખાતેથી કર્યું છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. આ પીરા કુનફેર ટનલ છે એનું ઉદઘાટન જમ્મુ કાશ્મીરમાંથી કરવામાં આવેલું છે. જમ્મુ કાશ્મીરમાં ડેપ્યુટી ગવર્નર અત્યારે મનોજ સિન્હા છે. આ ટનલનું નિર્માણ કોને કર્યું એક ક્વેશ્ચન એવો આવે, એનએચએઆઈ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમણે આનું ઉદઘાટન એને આનું નિર્માણ કરેલું છે. અને આ ટનલ છે એ ઉત્તમપુર અને રામબનને જોડશે જમ્મુ કાશ્મીરમાં. બાકી એનએચએઆઈ ની વાત કરી દો, એની સ્થાપના 1988માં, મુખ્ય મથક નવી દિલ્હીમાં, અધ્યક્ષ અત્યારે અલકા ઉપાધ્યાય છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ એમના દ્વારા એકીકૃત પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ ભારતના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે? જોઈને એવું લાગે કે બ્યુરો છે એટલે કાયદા બાયદા મંત્રાલય, નાર્કોટિક્સ ને એવું બધું જોઈને એમ લાગે કાયદા મંત્રાલય હશે. એમાં ગૃહ મંત્રાલય છે કે આ રક્ષા મંત્રાલય છે, ધ્યાન રાખજો નાણાં મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. તો ઓપ્શન એ આપણો આન્સર આવે છે. તો સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ એમણે એકીકૃત પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે. શું કરશે આ પોર્ટલ? પોર્ટલ ફાર્મા કંપનીને સરળતાથી ટ્રેડનું લાયસન્સ આપશે. નાણાં મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. નાણાં મંત્રાલયનું ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ એના અંતર્ગત આ કાર્ય કરે છે. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો. હાલમાં જ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના કયા વર્ષ સુધી એને એક્સટેન્ડ કરવામાં આવેલી છે? 2016માં યોજના શરૂ થઈ હતી અને હવે આને 2025 સુધી એક્સટેન્ડ કરી છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ આ યોજનાને 2025 સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે. આવા પ્રશ્ન જીપીએસસીમાં તો ખાસ કરીને બહુ જ પૂછે છે. હવે જે બધી તલાટી જુનિયર ક્લેટની પરીક્ષાઓ છે એમાં જે પેટર્ન યુઝ કરે છે, જીપીએસસીની પેટર્ન યુઝ કરે છે, તો આવું બધું પૂછાઈ શકે એમાં. તો સ્ટેન્ડ અપ યોજના છે એને 2025 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. ઓકે, અને 5 એપ્રિલ 2016 રોજ આ નાણાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના નાણાં મંત્રાલય અંતર્ગત ચાલે છે. એસસી એસટી મહિલાઓને ઉદ્યમી બનાવવા માટે આ યોજના મદદરૂપ થાય છે. બાકી બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખથી લઈ 1 કરોડ સુધીની લોન મળે છે આ યોજના અંતર્ગત અને નાણાં મંત્રાલય પર ચાલતી યોજના છે. કયા રાજ્યની સરકારે હાલમાં જ ઓનલાઈન ગેમિંગ અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમ્સ બિલ પસાર કર્યું છે? આ બિલ પસાર કર્યું છે તમિલનાડુની સરકારે. ઓપ્શન બી આપણો આન્સર થશે. તમિલનાડુએ જે ઓનલાઈન ગેમિંગ અથવા તો ગેમ્બલિંગ થાય છે, જે ઓનલાઈન જુગાર સટ્ટો કહીએ ને, જે એપ કહું તો તમને આઈડિયા આવશે, પોકર, રમી સર્કલ, આવું બધું તમે યુટ્યુબમાં પણ ઘણી બધી એડ જોઈ હશે. તો આવી ગેમ્સ ઉપર છે આ તમિલનાડુની સરકારે પ્રતિબંધ મૂક્યો છે, માટે બિલ પસાર કર્યું છે. અને જો કોઈ વ્યક્તિ આના અંતર્ગત જો ધરપકડ થશે કોઈ વ્યક્તિની આના અંતર્ગત, તો એને 3 મહિનાની જેલ થશે અને 5,000 દંડ થશે જો કોઈ રમતા ઝડપાશે. કોઈ રમવા માટે પ્રેરિત કરતું હોય એવો કોઈ પકડાઈ ગયો તો એને 1 વર્ષની જેલ થશે અને 5,00,000 દંડ થશે. અને જો કોઈ કંપની જ આવું ઓનલાઈન ગેમલિંગ ખોલે તમિલનાડુમાં તો એને 10,00,000 સુધીનો દંડ થઈ શકશે. આ બધી જોગવાઈ એમાં કરેલી છે બિલમાં. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને હાલમાં 8 વર્ષ પૂરા થઈ ગયા છે, આ કયા મંત્રાલય અંતર્ગત ચાલે છે? પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન આપવાની યોજના છે. પૈસાની વાત આવે એટલે કયું હોય? નાણાં મંત્રાલય હોય. તો આન્સર આવશે ઓપ્શન બી. તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના 8 વર્ષ પૂરા થયા, 2015 શરૂ થઈ હતી. હાલમાં આ નાણાં મંત્રાલય અંતર્ગત ચાલતી યોજના છે. શું છે આ યોજના? પહેલા બહુ પરીક્ષા પ્રશ્ન પૂછાઈ ગયા ગુણ સેવાની પરીક્ષાઓમાં. બહુ જ પ્રશ્ન પૂછાતા કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં શિશુને કેટલી લોન મળે? 50,000. તરુણને કેટલી મળે? 50,000 થી 5,00,000 સુધી. અને કિશોરને કેટલી મળે? 5,00,000 થી 10,00,000 સુધી. બસ આ આટલા પોઈન્ટ યાદ રાખો, આમાંથી તમારો પ્રશ્ન આવી જાય. બહુ અઘરું નામ છે નહીં, ચેન્ડ્રોસ્ટેરેમ પોર્પોરેમ. ઓકે, ચેન્ડ્રોસ્ટેરેમ પોર્પોરેમ. તો આનું સૌથી પહેલું સંસ્કરણ છે માનવમાં જોવા મળેલું છે. સંક્રમણ, સંસ્કરણની સંક્રમણ. આનું સૌથી પહેલું સંક્રમણ છે માનવમાં જોવા મળેલું છે. આ શું છે? સંક્રમણ જોવા મળ્યું એટલે એક પ્રકારનો રોગ જ હશે, પણ શેનાથી થાય? આ ફૂગથી થતો રોગ છે. આ એક પ્રકારની ફૂગ છે જે સૌથી પહેલું એનું માનવ સંસ્કરણ જોવા મળ્યું છે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ સૌથી પહેલું આનું માનવ સંસ્કરણ જોવા મળ્યું છે. અને પર્પલ ફંગસ પણ કહેવાય. શું કહેવાય? પર્પલ ફંગસ. આ પશ્ચિમ બંગાળની અંદર કોલકાતામાં સૌથી પહેલું સંક્રમણ આનું જોવા મળ્યું છે. એક પ્રકારની ફંગસ અથવા તો ફૂગ છે. સામાન્ય રીતે વનસ્પતિમાં જોવા મળે છે, પણ અત્યારે માનવ સંક્રમણ થઈ ગયું. ગળામાં ઇન્ફેક્શન આનાથી થાય સૌથી પહેલા શરૂઆતના સ્ટેજમાં, બરાબર. અને આને પર્પલ ફંગસના નામથી પણ ઓળખાય જેવું છે. તમે થોડુંક ચાંદલી રંગ જેવું દેખાય છે. હાલમાં જ વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે ક્યારે ઉજવાયેલો? આજે છે 21 એપ્રિલે. વર્લ્ડ ક્રિએટિવિટી ઇનોવેશન ડે 21 એપ્રિલે ઉજવાય છે. 21 એપ્રિલે
વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે ની ઉજવણી થાય છે અને 2001 માં સૌથી પહેલી વખત થયેલી. બાકી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે આ સૌથી પહેલી વખત આ ઉજવણી કરવા માટેનો જે પ્રસ્તાવ છે 27 એપ્રિલ 2017 ના રોજ મંજૂર કરવામાં આવ્યો હતો અને આની 2023 માટેની થીમ યાદ રાખી લેજો, સ્ટેપ આઉટ એન્ડ ઇનોવેટ. સ્ટેપ આઉટ એન્ડ ઇનોવેટ 2023 ની થીમ છે. મેઇનલી આમાં કાં તો તમને ક્યારે ઉજવે એ પૂછશે, એટલે 21 એપ્રિલે, અને કાં તો થીમ પૂછશે સ્ટેપ આઉટ એન્ડ ઇનોવેટ. પછી તમને એવું પણ પૂછે કે વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન વીક ક્યારે ઉજવાય, તો 15 એપ્રિલથી લઈ 21 એપ્રિલ સુધી હોય વર્લ્ડ ક્રિએટિવિટી ઇનોવેશન વીક. બાકી 21 એપ્રિલે આજે એક બીજો પણ અગત્યનો દિવસ છે, નેશનલ સિવિલ સર્વિસ ડે. બરાબર, સિવિલ સેવાની કોઈ તૈયારી કરતા હોય તો આ નેશનલ સિવિલ સર્વિસ ડે ખાસ યાદ રાખજો, 21 એપ્રિલે હોય છે. 21 એપ્રિલ 2006 સરદાર વલ્લભભાઈ પટેલે સિવિલ સર્વન્ટ જે છે એમણે સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કહીને સંબોધન કર્યું હતું, તેની યાદમાં આપણે નેશનલ સિવિલ સર્વિસ ડે ઉજવીએ છીએ. ક્લિયર? તો આપણો બાકી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આપણો કરંટ અફેરનો કોર્સ પણ છે, જેમને પણ ઈચ્છા છે એ કરંટ અફેરના કોર્સની અંદર જોડાઈ શકે છે. આપણું તમામ પેઇડ કન્ટેન્ટ તમે એક્સેસ કરી શકો છો કરંટ અફેરના કોર્સ અંતર્ગત. પીડીએફ મળશે, ઈ મેગેઝિન મળશે, બરાબર, ટેસ્ટ આપી શકાશે, વિડીયો લેક્ચર જોઈ શકાશે, આ બધું ફેસિલિટી છે તમને એમાં મળશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે, ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ. સુપ્રાતે, થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.